नमस्कार, दूरदर्शन समाचार में आपनो स्वागत छे। शुरुआत करिए मुख्य समाचार थी। राज्य में स्वाइन फ्लू नो रोगचाळो वधु वकर्यो। गईकाले स्वाइन फ्लू ना नवा 228 केस नोंधाया, मात्र अमदावाद में ज नवा 111 केस। गईकाले स्वाइन फ्लू ए लीधो 12 दर्दीओनो भोग। राज्य में कुल 2500 केस नोंधाया। स्वाइन फ्लू ने फैलातो अटकाववा स्वच्छता सहित ना केटलाय उपायो अपनावा अपील करता तबीबो। संक्रामक रोग होवाथी संपर्क में आवता अने स्वास्थ्य सेवा में जोड़ायेला लोकोने सावधानी राखवा सूचना। जागृत लोको करी रह्या छे वधु ने वधु मास्कनो उपयोग। घूंटण बदलवानी शस्त्रक्रियानो खर्च घटाडवा माटे इम्प्लांट सस्ता बनता 2 करोड़ दर्दीने फायदो थशे तेम जणावे छे केन्द्रीय मंत्री मनसुख मांडविया। दवा डाक्टर अने दवाखानु सामान्य माणसने सुलभ बने ते माटे प्रयत्नशील छे केन्द्र सरकार। धारासभानी आगामी चूंटणी 2019 लोकसभा चूंटणी माटे पायो होवाथी भव्य विजयनी व्यूहरचना घड़वा प्रदेश कारोबारी योजे छे जीतू आघाणी। छेल्ला एक वर्षमां योजायेली तमाम चूंटणीना परिणामनी तासीरनी पण छणावट करवामां आवी। जैन धर्ममां पर्वाधिराज पर्युषणनो प्रारंभ थता ज राज्यभरना देरासरोमां तप व्रत स्वाध्याय आराधना करे छे जैन उपासको। मोक्ष मार्ग उपर अग्रेसर बनवा क्षमापना साथे पुण्यनो संचय तप साथे करे छे जैन श्रावक। समाचार विगतवार जोईए। राज्यभरमां स्वाइन फ्लूना रोगचाळाए भरडो लीधो छे। राज्यभरमां अत्यार सुधीमां 2500 केस सामे आव्या छे, जेमां 959 लोको साजा थया छे, ज्यारे 1299 लोको सारवार हेठळ छे, तो 242 लोकोना स्वाइन फ्लूना कारणे मौत थया छे। गईकाले 12 दर्दीना मौत निपजा छे, जेमां अमदावादमां 5, वडोदरामां 4, ज्यारे મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં 1-1 મોત થયા છે। ગઈકાલે શુક્રવારે રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂના કુલ 228 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 111 કેસ નોંધાયા છે। વડોદરા 40, સુરત 10, રાજકોટ 5, કચ્છ 6, આણંદ 6, ભાવનગર 6, ગાંધીનગર 5 અને પંચમહાલમાં 4નો સમાવેશ થાય છે। સ્વાઇન ફ્લૂથી રાજ્યભરમાં ગઈકાલે થયેલા મૃત્યુમાં રાજકોટ, વડોદરા, જામનગર, ભરૂચ, મહેસાણા, ગીર સોમનાથ, અમરેલી, ખેડામાં 2-2, જ્યારે સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વલસાડ, બોટાદ, અરવલ્લી, પોરબંદર, મોરબી, છોટાઉદેપુરમાં 1-1 મોત થયા છે। સ્વાઇન ફ્લૂએ રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે। ભાવનગરમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। સરટી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ દર્દીની સંખ્યા 34 થઈ છે, તેમજ હાલ 13 શંકાસ્પદ કેસના દર્દી સારવાર હેઠળ છે। ધારાસભ્ય વિભાવરીબેન દવેએ હોસ્પિટલની મુલાકાત લઈને દવા અને સુવિધા માટે હોસ્પિટલ તંત્ર સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી। તેમણે લોકોને ખાસ માસ્ક પહેરવા અપીલ કરી હતી, તેમજ સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાય તો સારવાર મેળવવા તાકીદ કરી હતી। ટોટલ 36 કેસ અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા છે, એમાંથી 22 પોઝિટિવ છે અને 14 સસ્પેક્ટેડ છે। 100 પેશન્ટ સુધી સંપૂર્ણ સારવાર આપી શકાય એવી બેડની અને હોસ્પિટલની અત્યારે અહીંયા આગળ તાત્કાલિક સારવાર ઊભી કરવામાં આવી છે। દર 6 પેશન્ટે એક એનો કોઓર્ડિનેટર હોય અને 6 પેશન્ટનું જ એને ધ્યાન રાખવાનું હોય એવી સુંદર વ્યવસ્થા, પૂરતો સ્ટાફ, પૂરતો નર્સિંગ સ્ટાફ અને પૂરતી દવાઓ સાથે અહીંયા આગળ આખું સરકારી વહીવટી તંત્ર એટલે કે આરોગ્યનું તંત્ર સજ્જ થઈને છે અને ભાવનગરના જેટલા પણ કેસ છે એને સર્વાઈવ થવા માટે, એને બહાર કાઢવા માટે પૂરતા પ્રયત્નશીલ છે। વકરી રહેલા સ્વાઇન ફ્લૂ સાથે કચ્છમાં પણ મક્કમ ગતિએ સ્વાઇન ફ્લૂ ફેલાઈ રહ્યો છે। વિવિધ કામગીરી હાથ ધરવા છતાં કચ્છમાં વધી રહેલા સ્વાઇન ફ્લૂથી તંત્ર ચિંતિત છે। અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની સરખામણીએ મૃત્યુ આંકનો રેશિયો ઓછો છે, પરંતુ તંત્ર ફરી જાગૃતિ અભિયાન સાથે ડોર ટુ ડોર સર્વે અને સર્વેલન્સ કામગીરી શરૂ કરી વધતા અને વકરતા સ્વાઇન ફ્લૂને રોકવા મહાઅભિયાન શરૂ કરશે।
કચ્છમાં માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લુનો એક કેસ સામે આવ્યા બાદ દરરોજ નવા કેસ સામે આવે છે. 107 પોઝિટિવ કેસ સામે 19 મોત થયા છે અને રોગને કાબૂમાં લેવા માટે 4 લાખ ઘરોમાં ડોર ટુ ડોર ચકાસણી શરૂ કરાઈ છે. સ્વાઇન ફ્લુગ્રસ્ત વિસ્તારોમાં સેમિનાર અને તેના સંપર્કમાં આવેલા લોકોની સારવાર કરાઈ રહી છે. ત્યારથી આજ દિન સુધીમાં 4,15,000 જેટલા આપણે ઘરોની મુલાકાત કરવામાં આવી છે, એટલે અમુક જગ્યાએ રિપીટ પણ સર્વે થઈ ગયો છે. એમાં આપણને જે કેસો મળે છે લગભગ 6,000 ઉપરાંતના આપણને સામાન્ય શરદી તાવ ઉધરસ ગળામાં સોજો હોય ને આ ટાઈપના જે જે કેટેગરીના આવતા હતા એમાંથી 5,900 જેટલાને તો આપણે એને જે કંઈ સારવાર આપવાની હતી એ બધાને આપી દીધી છે. બાકી અમુક સામાન્ય હોય ને સામાન્ય દવા પણ આપી છે અને લોકો ખાસ જાગૃત થાય એના માટે સતત પ્રયત્નશીલ છીએ. સ્વાઇન ફ્લુ જ્યારે તેની ચરમસીમા પર છે ત્યારે તેને ફેલાતો રોકવા કેટલાક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે ખાસ મહત્વના બે વિષયો વિશે જાણકારી મેળવીશું. વધુમાં વધુ લોકો માસ્કનો ઉપયોગ કરે અને બજારમાં કેટલા પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે એ તમામ જાણકારી જોઈએ એક વિશેષ રિપોર્ટમાં. રાજ્યમાં સ્વાઇન ફ્લુના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે તેની સામે ગભરાયા વગર રક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. સ્વાઇન ફ્લુ એક સંક્રામક રોગ હોવાથી દર્દી સાથે સંપર્કમાં આવતા લોકો તથા ખાસ કરીને સ્વાસ્થ્ય સેવામાં જોડાયેલા લોકોએ સાવધાની રાખવી જરૂરી છે. અમે જ્યારે રાઉન્ડ લઈએ ત્યારે અમે જ્યારે એક રાઉન્ડ લઈએ ત્યારે અમે બધા એક માસથી જ પૂરો રાઉન્ડ પૂરો કરીએ. પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ પેશન્ટની કમ્પ્લેન આવે અમારા ફાઇન્ડિંગ્સ અને પેશન્ટ ચેકઅપ કરવાનું છે ત્યારે અમે ફરીથી માસ્ક યુઝ કરીએ. ન્યુ માસ્ક અમે એકના એક માસ્ક બીજી વાર યુઝ નથી કરતા બીકોઝ જે ડસ્ટ ફોમાઇટ્સ જે સિક્રેશન્સ આ માસ્ક પર લાગ્યા હોય એના ઇનહેલ કરીને જે ચાન્સ વધી જાય અમને પોતાને જ થવાના ચાન્સ વધી જશે. જોડે રહેતા રિલેટિવ્સને ટ્રિપલ લેયર જે સર્જિકલ માસ્ક આવે છે એ પહેરે તો ચાલે. ડોક્ટર્સ સિસ્ટર્સ N95 માસ્ક પહેરે કારણ કે એ લોકોને એ પેશન્ટની જોડે જઈ અને બહુ જ નજીકથી એમના કોન્ટેક્ટમાં રહેવાનું હોય છે અથવા ઇન્ટ્યુબેશન કરવાનું હોય વેન્ટિલેટર પર મૂકવાના હોય આ બધાના લીધે એ લોકોને બહુ જ પ્રિકોશન રાખવાની જરૂર પડતી હોય છે. સરકાર દ્વારા સ્વાઇન ફ્લુથી બચવા માટે જે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે જેની અસર બજારમાં પણ જોવા મળી રહી છે. લોકો બજારમાંથી વિવિધ પ્રકારના માસ્કની ખરીદી કરી રહ્યા છે. હું માસ્ક ખરીદવા માટે આવ્યો છું. મારા મામાને સ્વાઇન ફ્લુ થયો છે એટલા માટે હું ખરીદવા માટે આવ્યો છું. જો સ્વાઇન ફ્લુનું દર્દ થયું હોય તો માસ્ક ન પર પહેરીએ તો બીજાને પણ લાગુ પડી શકે છે એટલે માસ્ક પહેરવું ખાસ જરૂરી છે અને બહુ જ અગત્યનું છે. સ્વાઇન ફ્લુ પોઝિટિવ આયા હુઆ હૈ, હોસ્પિટલ મેં પૂરા દિન રહેના પડતા હૈ ઓર કાફી જ્યાદા યહાં પર લોગ ગંભીર પરેશાન હૈ ઇસ બીમારી સે લેકર ઉસી વજહ સે મેને ભી યે પહેના હુઆ તાકી મેરી ભી સેફટી હો. બજારમાં હાલ માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. દુકાનોમાં માસ્ક 10 રૂપિયાથી લઈને 300 રૂપિયા સુધી મળે છે. માસ્ક વેચનાર દુકાનદારનું કહેવું છે કે માસ્કની માંગમાં વધારો થયો છે. અમારે પાસ 1500 રૂપિયા લેકે 300 રૂપિયા તક માસ્ક હૈ અલગ અલગ H1N1 વાળા ભી હૈ જો આતા હૈ ને સ્વાઇન ફ્લુ વાળા સ્પેશિયલ વો માસ્ક તક ભી હમારે પાસ અવેલેબલ હૈ. નોર્મલી લોકો જો 15 રૂપિયા જો ડિસ્પોઝેબલ આતા હૈ ને યુઝ એન્ડ થ્રો વાળા વો ડેલી કમ સે કમ 50 થી 100 બિકતે હૈ ઉસકા કુછ પ્રોપર કાઉન્ટિંગ નહીં હૈ ક્યોંકિ 24 ઘંટે કી દુકાન ઇસકે લિયે હમારી તો ડિસ્પોઝેબલ હૈ વો આપ મેક્સિમમ 2 ડે યુઝ કર સકતે હો લેકિન વો ગંદા હોતા હૈ યાર આપકો વો યુઝ એન્ડ થ્રો હોતા હૈ લેકિન જો કપડે વાળા હૈ વો આપ ધો કે વાપસ યુઝ કર સકતે હો. અમારા ત્યાં 10 વાળા 20 વાળા મળે જે લોકો લઈ જાય છે એ સ્વાઇન ફ્લુ થી બચવા માટે માસ્ક લોકો બહુ ઉપયોગ કરે છે. તો હોસ્પિટલમાં જે ભી દર્દીઓ આવે એ બધા માસ્ક પહેરીને પછી અંદર જાય છે. સ્વાઇન ફ્લુના ભયથી લોકો તેનાથી બચવાના ઉપાયો કરી રહ્યા છે ત્યારે વધુ ને વધુ લોકો માસ્કનો ઉપયોગ કરે તો સ્વાઇન ફ્લુના જીવાણુથી બચી શકે તેમ છે. ત્યારે સ્વાઇન ફ્લુ સામેની જંગમાં માસ્ક એક શસ્ત્ર તરીકે ઉપયોગમાં આવી રહ્યું છે. દૂરદર્શન સમાચાર માટે કૃષ્ણા શાહ સાથે મેઘના દેવનો રિપોર્ટ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફ્લુને પ્રસરતો અટકાવવા અને નિયંત્રણની ગતિવિધિની સમીક્ષા માટે શુક્રવારે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને ત્રણેય મહાનગરપાલિકાના મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આ રોગથી બચાવ માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. બેઠકને સંબોધતા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે આ વખતે સ્વાઇન ફ્લુના કેસ વધુ આવવાની સંભાવના રહી છે. તેમણે કહ્યું કે આવા દર્દીઓ માટે હોસ્પિટલમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યા છે.
દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને લગતી અનેક મહત્વની યોજના મોદી સરકાર લાવી છે ત્યારે હૃદયરોગ માટે સ્ટેન્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ હવે ઘૂંટણના પ્રત્યારોપણના ભાવમાં ધરખમ ઘટાડો કર્યો છે ત્યારે ની રિપ્લેસમેન્ટ કરાવનાર દર્દીએ હવે વધુ રૂપિયા ચૂકવવા નહીં પડે. જોઈએ એક રિપોર્ટ. વધતી ઉંમર સાથે ઘૂંટણની બીમારી હવે સામાન્ય બની ગઈ છે. વ્યાયામ દ્વારા થોડા સમય માટે રાહત થાય છે, પરંતુ બાદમાં ઘૂંટણના પ્રત્યારોપણનો જ એક વિકલ્પ બચે છે. પરંતુ આ ઓપરેશનમાં 1.5 લાખ રૂપિયાથી 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. હવે NPPA નિર્ણય અને પ્રધાનમંત્રીના યોગદાનથી ખૂબ ઓછી કિંમતમાં ઘૂંટણ પ્રત્યારોપણ થઈ શકશે. કે દેશની અંદર 6 કરોડ જેટલા ઘૂંટણના દર્દીઓ હોય છે, એમાંથી 2 કરોડ જેટલા દર્દીઓ એ ઓપરેશન કરાવતા હોય છે. આ ઓપરેશનનો ખર્ચ એ માર્કેટની અંદર એના માટે વપરાતા ઇમ્પ્લાન્ટ્સ એની કિંમત ખાસ કરીને 2 લાખ 2.5 લાખ 3 લાખ રૂપિયા સુધીની હતી. એમાં 54,000 રૂપિયા એની કિંમત ફિક્સ કરી અને ભવિષ્યની અંદર ઘૂંટણનું ઓપરેશન કરાવનાર દર્દીઓને એક મોટી રાહત મળે એ પ્રકારનો નિર્ણય અમારા મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે. ડોક્ટરનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના એ દર્દીઓને લાભ મળશે જે લોકો વધારે કિંમત હોવાના કારણે ઘૂંટણ પ્રત્યારોપણનું ઓપરેશન કરાવતા ન હતા. હાલમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં 4 પ્રકારના ઢીચણના સાંધા વપરાતા હોય છે, જેમાં 90-90% જેટલા ઓપરેશન્સ સ્ટાન્ડર્ડ કોબાલ્ટ ક્રોમ મેટલ બેગ્ડ, એટલે મેટલનો પાર્ટ નીચેના હાડકા માટે મેટલ બેગ ટીબિયા, ઉપરનો પાર્ટ જે ફીમરમાં જાય અથવા ઢીચણના સાંધાના ઉપરના ભાગમાં જાય જે ફીમર કહેવાય, એટલે કોબાલ્ટ ક્રોમ ફીમર, અને જોડે બે હાડકાની વચ્ચે બે ઇમ્પ્લાન્ટની વચ્ચે પ્લાસ્ટિકનું ઇન્સર્ટ, એટલે જેને ટીબીએલ ઇન્સર્ટ કહેવાય, એ 90% દર્દીઓમાં વાપરવામાં આવતા હોય છે, જેને સ્ટાન્ડર્ડ અથવા હેફ્લેક્સ કોબાલ્ટ ક્રોમ ઇમ્પ્લાન્ટ્સ કહેવાય. બીજી જાતના જોઈન્ટ્સ જે વપરાતા હોય જેનો શેર અથવા વપરાશ ઓછો હોય છે એમાં એક આવે છે અનસિમેન્ટેડ ઇમ્પ્લાન્ટ, જે ખાસ કરીને ભારતમાં બહુ પોપ્યુલર નથી. હાલની મોદી સરકાર ગરીબ અને જરૂરિયાતમંદની સ્વાસ્થ્ય સુવિધા માટે અનેક પગલાં લઈ રહી છે. આ દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદી સાથે અંકિત સિંહનો રિપોર્ટ. કર્ણાટકની કોંગ્રેસ સરકારે મોરારજી દેસાઈનું નામ ધરાવતી શાળાઓમાંથી તેમનું નામ હટાવી ઇન્દિરા ગાંધીનું નામ જોડવાની ઘટના બહાર આવી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉગ્ર ટીકા કરી છે. કોંગ્રેસમાં પરિવારવાદને પોષવાની જે કક્ષા પહોંચી છે અને કર્ણાટક સરકારે કોંગ્રેસની સરકારે આ મોરારજીભાઈના નામને દૂર કરીને ઇન્દિરા ગાંધીના નામને જોડ્યું એ સમગ્ર ગુજરાતી તરીકે ગુજરાતનું અપમાન, ગુજરાતીઓનું અપમાન, દેશના વડાપ્રધાન તરીકે જે માણસે સફળતાપૂર્વક પ્રમાણિકતાથી એક નિષ્ઠાથી મૂલ્યોથી કામ કરનાર એ મોરારજીભાઈનું ખાલી અપમાન નહીં પણ એક પરંપરા અને મૂલ્યોનું અપમાન ગુજરાત. પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક ગઈકાલે ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ ગઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં યોજાયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહસંગઠન મંત્રી વી સતીશ તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારમાં ગરીબો અને ખેડૂતોની સમસ્યાનું નિવારણ એક પ્રાથમિકતા છે. આ માટે ઘણા વિશેષ પગલાં લેવાઈ રહ્યા છે. જૈનોના પવિત્ર પર્વ પર્યુષણનો પ્રારંભ થયો છે. જૈનોની નગરી એવા પાલિતાણામાં શેત્રુંજય ગિરિરાજની નિશ્રામાં પર્યુષણ પર્વ કરવાનો અનોખો લાવો છે ત્યારે ખાસ પર્યુષણ પર્વ કરવા માટે દેશ વિદેશમાં વસતા જૈન ભાઈ બહેનો પાલિતાણા આવતા હોય છે. જ્યાં અનંત જીવ મોક્ષ પામ્યા છે તેવી પવિત્ર પાલિતાણા નગરીમાં પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન પૂજ્ય ગુરુ ભગવંતો તપ આરાધના કરતા હોય છે. તેઓની નિશ્રામાં ચાતુર્માસીઓ વિધિ વિધાન અને તપશ્ચર્યા સાથે પર્વ ઉજવી રહ્યા છે. આજે વહેલી સવારથી જ જય તળેટી ભક્તિના સૂર વચ્ચે ફૂલ પૂજા, દીપક પૂજા, ચંદન પૂજા અને વરખ પૂજાની આંગી જોવા મળે છે. પર્યુષણ દરમિયાન સામયિક પ્રતિક્રમણ અને વિશેષ પૂજા કરવામાં આવે છે.
તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન છે. નમસ્કાર.